कोरोना महामारी ने लेने लॉकडाउन ना बीजा चरण ना बीजा दिवसे आज अमारी टीमें पालनपुर तालुका ना मुस्लिम बहुमती धरावता तालेपुरा गाम की मुलाकात लीधी थी ज्यां लॉकडाउन नु कड़कपणे पालन थतु जोवा मळ्युं हतुं। अन्य जग्याए ज्यां दिल्ली मरकज में गयेला जमातीओ क्यांक आरोग्य विभाग डॉक्टरों विरोध करता जोवा मळी रह्या छे त्यारे आ गाम संपूर्णपणे सरकारना आदेश ने पण धर्म साथे जोड़ीने लॉकडाउन नो अमल करी कोरोना महामारी ने मात आपवा माटे तंत्र ने संपूर्ण सहयोग आपतु जोवा मळ्युं हतुं। વાત કરીએ તાલેપુરા ગામની તો આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું ગામ છે। આ ગામની 85% વસ્તી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે। ગ્રામ પંચાયતે પણ ગામમાં સફાઈ તેમજ ગામને સેનેટાઈઝ કરાયું છે। મસ્જિદને પણ તાળું મારીને લોકોને નમાઝ પઢવા માટે ઘરોમાં નમાઝ પઢે તેવું મસ્જિદમાં બોર્ડ મારી દીધું છે તેમજ ગામમાં આવેલા દુકાનોના ઓટલા ઉપર કાંટાના ઝાડા મૂકી દીધા છે। 69 જેટલા લોકોએ જે બહારથી આવ્યા હતા તેમના પણ ક્વોરન્ટાઇનના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે। આરોગ્ય વિભાગની પણ આ ગામમાં ડોર ટુ ડોર સર્વે કરી રહી છે અને સંપૂર્ણ ગામમાં સરકારના આદેશનું ચુસ્તપણે પાલન થતું જોવા મળી રહ્યું છે। પંચાયતના પ્રતિનિધિ સાજીદભાઈ શેખે જણાવ્યું હતું કે અમારું મુસ્લિમ સમાજનું બહુમતી ધરાવતું આ ગામ અમે સરકારના લોકડાઉનનો અમલ કરી રહ્યા છીએ। ગામમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય હોવા છતાં તેનો કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે। મુસ્લિમ ચિંતક દિવાલરભાઈ શેખે કોરોના વાયરસને લઈ તાલેપુરા જેટલું સજ્જ છે તે અંગે વધુ વાત કરી છે। કોરોના ઇફેક્ટ મુદ્દે આજે બંધ હતો એ બંધના બીજા ચરણની અંદર આજે લોકડાઉન છે। એ લોકડાઉન માટે આજે અમે પાલનપુર તાલુકાના તાલેપુરાની મુલાકાત લીધી છે। તાલેપુરા ગામ છે જે મુસ્લિમ બહુમતી ધરાવતું ગામ છે અને અહીંયા મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજના લોકો રહે છે। વાત કરીએ તો તાલેપુરા ગામની તો આપ હાલ જે જોઈ રહ્યા છો એ છે તાલેપુરા ગ્રામ તાલેપુરાની મુસ્લિમ સમાજની મસ્જિદ આવેલી છે અને આ મસ્જિદને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને એને તાળું મારી દેવામાં આવ્યું છે અને ત્યાં સ્ટીકર પર ચોંટાડવામાં આવ્યું છે કે મુસ્લિમ સમાજના ભાઈઓ આ વાયરસના કારણે હાલ મસ્જિદની અંદર નમાઝ પઢવા માટે ના આવે અને પોતે પોતાના ઘરોમાં જ નમાઝ પઢે। આમ વાત કરીએ તાલેપુરાની તો તાલેપુરા ગામની અંદર અંદાજે 79 જેટલા લોકો જે બહારથી આવેલા હતા તેમને આરોગ્ય વિભાગ તેમજ ગ્રામ પંચાયતે ક્વોરન્ટાઇન કર્યા હતા અને એમનો ક્વોરન્ટાઇન પીરિયડ પણ પૂરો થઈ રહ્યો છે। અને સાથે સાથે વાત કરીએ તાલેપુરા ગામની તો તાલેપુરા ગામની જે ગલીઓ છે એ ગલીઓની અંદર 12 દુકાનો હતી એ દુકાનોના ઓટલા ઉપર પણ આ જે ગ્રામજનો છે તેમને કાંટા કે બાવળ મૂકી દીધા છે અને ત્યાં બેસે નહીં। તો હાલ આપણે વાત કરીશું તાલેપુરા ગ્રામ પંચાયતના જે પ્રતિનિધિ છે એમને જ પૂછીશું કે કોરોના મહામારીને લઈ અને ગ્રામ પંચાયતે શું શું કાર્યવાહી કરી છે, શું કહેશો સાજીદભાઈ? આજે 16 તારીખના રોજ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી અમારા ગામની મુલાકાત કરવામાં આવી। અમારા ગામની મુલાકાત કરવાના અર્થે જે સરકારશ્રીએ કોરોના વિશે જે પગલું ભર્યું છે એનું સંપૂર્ણ અમે પાલન કરી રહ્યા છીએ। સાથે સાથે અમારા ગ્રામ પંચાયતના માધ્યમથી અને અમારા ગામના સ્વયંસેવકો જે કમિટી અમે વિલેજ કન્ટેન્ટ કમિટી જે નિમી છે એ એમના માધ્યમથી અમે સંપૂર્ણપણે ગામ આખું ગામ 85% પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલું હોવા સતો અવર જવર થાય તે સતો પણ એને સંપૂર્ણ પાલન કરાવીએ છીએ। સાથે સાથે અમારી ડેરીની વાત કરીએ તો અમે ગ્રાહકના સેનેટાઈઝરથી એમને હાથ ધોઈ એમને અંદર એલાઉડ કરી એમનું દૂધ લઈ કોઈ જગ્યાએનો ટચિંગ ન થાય એ રીતના અમે એમને ઘરે મોકલવાની પણ વ્યવસ્થા અને સંપૂર્ણ કાળજી રાખીએ છીએ। સાથે સાથે સરકારશ્રી જે આ મહામારીના અર્થે જે તે પગલું ભર્યું છે એને સંપૂર્ણ અમારું ગામ એનું પાલન કરવા બંધાયેલું છે। અમારી કમિટી પણ એ માટે સતત 12-14 કલાક એનો સંપૂર્ણ એમનો સમય ફાળવી અને સંપૂર્ણ ગ્રામજનોને પાલન કરવા એ ગ્રામ પંચાયતનો આદેશનું પાલન કરાવી અને એ મહામારીને સંપૂર્ણ આપણો દેશ વહેલામાં વહેલી તકે બહાર આવે એ માટે અમે સંપૂર્ણ અમારું મુસ્લિમ ગામ હોવા છતો અમે સરકારના તંત્રના આદેશનું સંપૂર્ણ પાલન કરીએ છીએ અને એ રીતના અમે એમ કે આ પગલું ભર્યું એ અમારા માટે એમ કે ઈચ્છનીય છે। આ હતા તાલેપુરા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ કે જેઓ જણાવી રહ્યા છે કે મુસ્લિમ સમાજનું ગામ હોવા છતાં પણ લોકડાઉન મુદ્દે તંત્રને પૂરેપૂરો સાથ આપી રહ્યા છે। બીજી બાજુ જોવા જઈએ તો દિલ્હી મરકજમાં પણ જે આ મામલો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ સમાજના ઘણા લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે
ત્યારે આ ગ્રામ પંચાયતના જ એક દિલાવર આ ગામના જ છે એક દિલાવરભાઈ દિલાવરભાઈને પૂછીશું કે આ મુસ્લિમ સમાજનું અહીંયા ગામ છે, સાથે સાથે અહીંયા આરોગ્ય વિભાગની ટીમો પણ આવે છે, સર્વે કરવામાં પણ આવે છે અને ગામ પૂરેપૂરું સમર્થન પણ એને આપે છે, તો એમને જ પૂછીશું કે શું કહેશે, શું કહેશો દિલાવરભાઈ? સરકારશ્રીનો જ્યારથી આદેશ થયો છે જનતા કર્ફ્યુનો 22 તારીખથી, એ દિવસથી અમે સંપૂર્ણ સરકારશ્રીના આદેશ પ્રમાણેનું પાલન કરીએ છીએ. બીજા દિવસે પછી લોકડાઉનનો સરકારનો આદેશ થયો તો સરકારના આદેશ પ્રમાણે અમે મસ્જિદ પણ બંધ કરી દીધી છે. મસ્જિદના અંદર કોઈ વ્યક્તિ નમાઝ પડવા ના આવું એવું અમે ગામના માઇકની અંદર એનાઉન્સ બી કરી દીધું છે કે હરેક વ્યક્તિએ ઘરે નમાઝ પડવી, કોઈ મસ્જિદમાં આવવું નહીં. અને આના પહેલાં પણ અમારા કિતાબોની અંદર પણ આવે છે અને ધર્મ પુસ્તકની અંદર પણ અમારે લખેલું છે કે જ્યારે પણ આવી પહેલાં 937ના અંદર યા 947ની અંદર આવો બીમારી આવેલી હતી એનું નામ અલગ હતું, બાકી તાઉનની બીમારી કહેવામાં આવતી, ઉર્દુમાં તાઉન બોલવામાં આવે છે, એ બીમારી આવી પણ પહેલે ફેલાણી હતી. એ વખતે અમારા જે બુઝુર્ગો છે, અમારા જે મોટા ધર્મના જે ધર્મગ્રંથો અને જે ધર્મના વિદ્વાનો જે છે એમને પણ આવો આદેશ કરેલો કે બધારે ઘરમાં જ નમાઝ પડવી, અને એના ઘરમાં નમાઝ પડે એના કારણથી લોકો પાસે એવો એમાં ધર્મની અંદર છે કે દુઆઓ કરાવો તો એનાથી થોડી બીમારી ઓછી થાય. તો એ વખતે ખાલી 1 કલાક માટે બધા ભેગા થયા હતા કે દુઆઓ કરાવીએ આપણે, તો 1 કલાક ભેગા થવાના કારણથી એટલી બીમારી ફેલાઈ ગઈ હતી કે જેની કોઈ હદ નહીં. પછી લોકોએ બધા ભેગા થઈને મશવરો કર્યો કે આ બીમારી વધારે ફેલાય તેના માટે શું કરવું. તો એ વખતે પછી બધાએ એમ કીધું કે હવે બધાએ ઘરમાં નમાઝ પડવી અને ઘરમાંથી એક પગથી પણ બહાર નીકળવું નહીં, આવો એ વખતે આદેશ થયો હતો. તો એ આદેશ પ્રમાણે હાલ અમને પણ નસીહત કરવામાં આવી છે કે તમે પણ જો એ વખતે આવું થયું હતું અને એ વખતે લોકો ઘરમાં નમાઝ પડતા હતા અને ઘરમાંથી બહાર નહોતા નીકળતા, તો આજે એ સરકારે એ જ આદેશ કર્યો છે અને એ આદેશ પ્રમાણે અમે પણ ચાલીએ છીએ. તો એના કારણથી અમારા ગામ આ બીમારીથી સંપૂર્ણ મુક્ત છે અને ગામની અંદર કોઈ બીમારી ના હોય એના માટે અમે લોકો આ જે સરકારનો આદેશ છે એનો અમે પણ સરકારના આદેશનો અને ધર્મના આદેશનો પણ અમે ચાલીએ છીએ. અને આ રીતે જો ચાલીશું તો આપણું ગામ પણ મુક્ત રહેશે બીમારીથી અને આપણો દેશ પણ મુક્ત રહેશે. એના માટે અમે સંપૂર્ણ મહેનત કરીએ છીએ. અમારા ગામની અંદર સ્વયંસેવકોની જે કમિટી બનાવેલી છે એ સ્વયંસેવકની કમિટીના દ્વારા ગામની અંદર અમે લોકો જબરજસ્ત વ્યવસ્થા કરી રહ્યા છીએ. લોકો આદેશનું પાલન બી કરે છે, લોકો માને બી છે, લોકો બહાર નીકળતા બી નથી. આ રીતે જો બધા જ આ રીતે આદેશનું પાલન કરશે તો આપણું ગામ, આપણો શહેર અને આપણો દેશ બધો જ આની બીમારીથી મુક્ત રહેશે. આ હતા તાલેપુરા ગામના જે મુસ્લિમ ચિંતક, એમનું કહેવું એવું છે કે મુસ્લિમ સમાજ દ્વારા જે તે જગ્યાએ જે મરકજના જમાતીઓ હોય કે એ લોકો હોય જે લોકોએ વિરોધ કરેલો છે, પણ અમે તંત્ર તેમજ એમના કુરાનની વાત કરે છે કે કુરાનનો પણ હવાલો આપી અને તેઓ પૂરેપૂરું સમર્થન તંત્રને આપી રહ્યા છે. આમ વાત કરીએ તાલીપુરા ગામની તો મુસ્લિમ સમાજનું ગામ હોવા છતાં પણ લોકડાઉનનો સંપૂર્ણપણે અહીં અમલ કરવામાં આવ્યો હતો. હું ગઢથી દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ.